गुड मॉर्निंग स्टूडेंट्स, मैं सर सोनल जैन फ्रॉम अर्जुन इंग्लिश स्कूल। मित्रों, आपने ત્રણ લેસન પૂરા કર્યા, હવે ચોથા કાર્યની આજે આપણે સમજૂતી મેળવીશું। જે આપણું પ્રકૃતિ ગીત છે એનું નામ છે સુંદર સુંદર, અને કવિનું નામ છે ધર્મેન્દ્ર માસ્તર મધુરન। કવિ પ્રકૃતિ ગીત રચ્યું હતું અને આ કુદરતી સર્જન શક્તિ જોઈ અને કવિના મુખમાંથી નીકળી જાય છે કે સુંદર સુંદર। તો જો આ કાવ્ય સુંદર સુંદર, સૂરજ સુંદર, ચાંદો સુંદર, સુંદર સરિતા ને સરોવર, વિભુ હશે તો કેવા સુંદર, એવું થતું મુજ મનમાં। કવિ કહે છે કે ભગવાને જે સર્જન કર્યું છે, જે સૂરજ બનાવ્યો છે, ચંદ્ર બનાવ્યો છે, આ સરિતા બનાવી છે, સરોવર બનાવ્યું છે, એ કેટલું સુંદર છે, કેટલું એનું દ્રશ્ય અનુપમ છે। તો આ બનાવનાર ભગવાન પોતે એ કેટલા સુંદર હશે, જો એમની આ વસ્તુ જે બધી બનાવી છે એ નેચરથી કેટલું વાતાવરણ સરસ છે અને કેવું સરસ છે, તો ભગવાન પોતે કેવા સરસ હશે એવું કવિના મનમાં થાય છે। આગળ જોઈએ, ઉષા સુંદર, નિશા સુંદર, સુંદર વન ઉપોળ ગિરિવર, વિભુ હશે તો કેવા સુંદર, એવું થાતું મુજ મનમાં। કવિ કહે છે ઉષા સુંદર એટલે કે જ્યાં સવારનું વાતાવરણ છે। મિત્રો, આપણે જ્યારે સવારે ઉઠીએ છીએ તો કેવું મસ્ત સરસ મજાની તાજગી ભરી વાતાવરણ હોય છે, તો એ સવાર બનાવનાર નિશા એટલે કે રાત્રિ બનાવનાર, આપણે કોઈ આપણા હાથમાં નથી કે આપણે મન મરજી ખાય ત્યારે આપણે સવાર કરી દઈએ અને સાંજ કરી દઈએ કે સૂરજ આથમી જાય, એવું કોઈ વ્યક્તિ કરતું નથી। કોણે કર્યું છે? કુદરતે। તો કુદરતે સૂરજ, ચાંદો, સરિતા, સરોવર આવું મસ્ત બનાવ્યું છે। આ ઉષા પણ એમને બનાવી છે અને નિશા પણ એમને બનાવી છે। ઓટોમેટિક ટાઈમ થાય એટલે રાત પડી જાય અને સવાર થાય એટલે અજવાળું થઈ જાય, એ આપણા હાથની વાત નથી। કોને કોણ કરે છે? કુદરત કરે છે, ભગવાન કરે છે। વિભુ એટલે ભગવાન। એટલે કવિ કહે છે કે જો એની આવી બધી સરસ વસ્તુ બનાવી છે, આટલું સરસ વ્યવસ્થા કરી છે, કે ભગવાન પોતે કેટલા સુંદર હશે એવું કવિના મનમાં થાય છે। આગળ જોઈએ મિત્રો, માછલી સુંદર, પંખી સુંદર, સુંદર ધરતી, શાંત સમીર, વિભુ હશે તો કેવા સુંદર, એવું થતું મન મુજમાં। કહે કવિ કહે છે આ માછલી પણ કેટલી સુંદર છે, આ પંખીઓ જે સવારે ટોળાને ટોળા ચણવા માટે નીકળે છે એ પણ કેટલા સુંદર છે, આ ધરતી માતા એ પણ કેટલી સુંદર છે, અને શાંત સમી આ પવન જે ભગવાન પવન આ મોકલે છે તો ઓટોમેટિક પવન આવે છે, હવા ઠંડી ઠંડી હવા, એ પણ કેટલી સરસ છે અને શાંત છે, તો આ ભગવાન કેવા હશે એવું કવિ કહે છે। ધરતી માતા માટે કહ્યું છે કે આ ધરતી પણ કેટલી સુંદર છે, નિરાળી છે, આ ધરતી માતા લોકોને કેટલું મતલબ સહન કરે છે, ચાલવા દે છે। આપણે કહીએ છીએ કોઈ સારો માણસ હોય તો આપણે એને બોલાવીએ, એને મિત્ર બનાવીએ, ઘરે બોલાવીએ, અને જો એવો ખરાબ ચોર લૂંટારી કે એવો કોઈ પણ વ્યક્તિ હોય તો આપણે ઘરમાં આવવા દેતા નથી, એના જોડે મિત્રતા પણ રાખતા નથી। પણ આ ધરતી માતા એક એવી છે કે જે બધાની માતા છે, ખરાબ હોય, ચોર હોય કે આતંકવાદી હોય, પણ બધા માટે સમાન વ્યવહાર કરે છે, બધાને ચાલવા દે છે। એવું નથી કહેતી કે તમે ખરાબ વ્યક્તિ છે તો મારા ઉપર નહીં ચાલે, કહીએ ધરતી પર નહીં રહે, એવું નથી। તે બનાવનાર ધરતી માતાને બનાવનાર કોણ છે? આ ભગવાન। તો કહે છે કે આ વિભુ કેટલા સુંદર હશે કે જેની આવી સરસ રચના કરી છે। આગળ જોઈએ, કવિતા સુંદર, જીવન સુંદર, સુંદર તારા આગ વિશાળ, વિભુ હશે તો કેવા સુંદર, એવું થતું મુજ મનમાં। કવિ કહે છે કે આ કવિતા રચના કવિ અને આ જીવન તે જીવન કોને આપ્યું છે? ભગવાને આપ્યું છે, ભગવાનના તરફથી મળેલી આ અમૂલ્ય ભેટ છે। મિત્રો, આપણે જાણીએ છીએ કે કેટલા જીવ હોય છે, અસંખ્ય જન્મો પછી મનુષ્ય જન્મ મળે છે એવું શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે। તો આપણે મનુષ્ય બન્યા છે એ આપણા માટે અમૂલ્ય અવસર છે, તો અમે તો ગાય, ભેંસ, બકરી એવા અન્ય અસંખ્ય જીવો ધરતી પર જીવે છે, પણ આપણે કેવા છે? બધાથી અલગ એક મનુષ્ય જન્મ આપણને મળ્યો છે। તો કહે છે કે આવું સરસ જીવન આપનાર એ કોણ છે? એ ભગવાન છે, એ ભગવાન કેટલા સુંદર હશે। ભાષા સુંદર, આશા સુંદર, સુંદર હૈયુની માનવ, વિભુ હશે તો કેવા સુંદર, એવું થતું જ મનમાં। કવિ કહે છે કે આ ભાષા કે જે વ્યક્તિ બોલે છે એ ભાષા પણ કેટલી સુંદર છે,
અને સુંદર હૈયુંની માનવ આ માનવ પણ કેટલો સરસ ભગવાને બનાવ્યો છે અને માનવનું હૈયું એ કેટલું સરસ બનાવ્યું છે ભગવાનની તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે એ આપણું હૈયું તો વિભો ભગવાન કેટલા સુંદર હશે આ કુદરતી વાતાવરણનું જે સર્જન કરનાર સર્જનહાર કુદરત એ કેટલો સરસ હશે એવું કવિને મનમાં થાય છે કે આપણે આ બધી વસ્તુ બનાવનાર ત્યાં વસ્તુ આટલી સુંદર છે તો પોતે કેટલા સુંદર હશે એવું કવિને વિચાર આવે છે મિત્રો આપણી આ નાની કવિતા છે એ સુંદર સુંદર એ આપણે અહીંયા પૂરી થઈ એના શબ્દાર્થ છે હું તમને આજે શબ્દાર્થ સંભળાવું છું સૂરજ એટલે સૂર્ય સરિતા એટલે નદી વિભુ એટલે ભગવાન ઉષા એટલે સવાર નિશા એટલે રાત ઉપવન એટલે બગીચો ગિરિવર એટલે પર્વત સમી એટલે પહાડ ધન્યવાદ